सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां सपुरा न्यूज़ में आप सबनु हार्दिक स्वागत छे। हूं अवनी पिंडोरिया, जोईए आजना स्थानिक समाचार। समाज रत्न अने जाणीता दाता वासुदेव भाई नी पुण्यतिथि निमित्ते रघुवीर सेना द्वारा भुजनी जीवन ज्योत ब्लड बैंक खाते ब्लड डोनेशन कैम्प नु आयोजन करायुं। समाज रत्न ना उच्चतम पद थी तेमने नवाज्या हता। તેમણે પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવતા માનવ જ્યોત સંસ્થાને જમીન ફાળવી દાન આપવામાં ક્યારે પાછું વળીને જોયું નથી। તેમણે સર્વસેવા સંઘને બહુજન હિતાય બહુજન સુખાવ ના મંત્રને સાર્થક કરતા એમ્બ્યુલન્સનું દાન તેમણે આપ્યું હતું। પોતાની જ્ઞાતિના વિકાસ કાર્ય હોય કે માસાપુરા મંદિરનો વિકાસ હોય, તેમાં તેઓ હંમેશા યશભાગી રહ્યા છે। વૃદ્ધો અને નિરાધારોની સેવા બદલ તેમણે બહુવિધ સમાજ દ્વારા શ્રવણનો તેમજ કચ્છના જગડુસર જેવા બિરુદોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। એક સફળ બિઝનેસમેન તરીકે ભુજ મુંદ્રા અને કચ્છ વિકાસમાં તેમનું અનેરું ને વિશિષ્ટ યોગદાન રહેવા પામ્યું હતું। વાસુદેવભાઈ ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એક ઉમદા કાર્ય કહી શકાય। કચ્છ રઘુવીર સેના અને સક્ષમ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તેમની ત્રીજી પુણ્યતિથિ દિને તેમની સ્મૃતિમાં જીવન જ્યોત બ્લડ બેંક ભુજ મધ્યે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને તેમને સ્મરણાંજલિ આપવામાં આવી હતી। આ માટે સંસ્થાના મયંકભાઈ રૂપારેલ, ભૌમિક વચરાજાની સહિતે સક્રિય યોગદાન આપી અને આયોજનને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી। આજે અમારા સમાજ રત્ન અને અમારા દાતાશ્રી વાસુદેવભાઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રઘુવીર સેના દ્વારા આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યું છે। બસ એ જગડુસા અમારા સમાજ રત્ન દાતાનો એક પુણ્યતિથિ નિમિત્તે અમારો ખાલી દર્દીઓને સાહેબ સહાનુભૂતિ શ્રદ્ધાંજલિ રૂપે રાખ્યું છે કેમ્પ। ભાઈઓ, હજી તો રક્તદાન કેમ્પ ચાલુ છે, એટલે 15-20 બોટલ એક જ થઈ છે। આજે શ્રી વાસુદેવભાઈની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે કચ્છ રઘુવીર સેના આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું એક જીવન જ્યોત બ્લડ બેંક મધ્યે આયોજન કરવામાં આવ્યું છે અને બધાની લાગણી એવી છે કે આ બ્લડ ડોનેશન એકત્ર કરી વધુને વધુ દર્દીઓને ઉપયોગી થઈ એક વાસુદેવભાઈને સારી શ્રદ્ધાંજલિ અર્પિત કરી। વાસુદેવભાઈ સાથે હું કોલેજનો મિત્ર છું અને વાસુદેવભાઈ સાથે હું નજીકથી બિઝનેસમાં પણ સંકળાયેલો છું। વાસુદેવભાઈ મારા અંગત અને મારા સૌથી સ્વજન કહી શકાય એવા મિત્ર છે, એના માટે જાન આપવા તૈયાર છું। બ્લડ તો શું, બસ મને એક એક મિનિટે મારા શરીરમાંથી એક એક બુંદ જીભ નીકળે છે, મને વાસુભાઈનું વધુ ને વધુ સ્મરણ યાદ આવે છે। આકાશ દાવડા, આકાશભાઈ તમને જે આજે બ્લડ ડોનેશન કેવું લાગ્યું? લાગવામાં તો લાગવા કરતા જે આ એક્ટિવિટી છે એ એક્ટિવિટી બહુ સારી એક્ટિવિટી છે અને આજનો જે દિવસ છે મારા ખાસ મિત્ર અને મારા સાઢુભાઈ નિશાનના ફાધરની પુણ્યતિથિ આજે છે, એ અનુસંધાને થોડું કંઈક સારું કાર્ય કરી શકીએ એવી મનમાં ઈચ્છા હતી અને એક મોકો મળી ગયો। આજરોજ શેઠ શ્રી વાસુદેવભાઈની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે રઘુવીર સેના આયોજિત બ્લડ કેમ્પમાં આજે હું બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો છું। આજે અમને અત્યંત આનંદ થાય છે કે અમે વાસુદેવભાઈ જે અમારા સમાજના એક જગડુસા કહી શકાય એવા દાતાની પુણ્યતિથિ નિમિત્તે અમારો બ્લડ એમને અમે આપી શકીને એ બીજા નાના ગરીબ માણસોને ઉપયોગ થઈ શકશે। શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ। માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરિયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ,
टीवी यूनिट बेड तथा बेडरूम सेट एलसीडी स्टैंड ड्रेसिंग टेबल गार्डन झूला प्लास्टिक चेयर ऑफिस टेबल रिवॉल्विंग चेयर ते उपरांत सोफा सेट मां कॉर्नर सोफा लेदर सोफा वुडन सोफा नी अवनवी विशाल रेंज एटलूज नहीं आपनी सगवड माटे आपनी पसंदगी मुजब ऑर्डर सोफा पण बनावी आपवामां आवशे डाइनिंग टेबल मां अवनवी अने विविध मटेरियल्स नी अद्यतन रेंज अमो आपना घर तेमज ऑफिस ने सजावा तत्पर छे तो हवे रासे ने जुओ छो पधारो आपना शोरूम वुड सिटी फर्निचर मां एड्रेस वुड सिटी फर्निचर सुयस प्लॉट नंबर 19 LIC ऑफिस नी पासे कॉलेज रोड भुज संपर्क नीरव मोरबिया मोबाइल नंबर 9909663249 भुज शांति जुनियर्स मां गार्ड पेरेंट्स डे नी उजवणी कराई जेमां बाळकोना दादा दादीए मुलाकात लई अने तेमना बाळपणनी यादोने તાજી કરી ઓ દાદાજી દાદાજી મેરે ખ્યાલ છે બોલી મારો પુત્ર ભણે છે અહીંયા મારું નામ કાંતાબેન છે બહુ સારું લાગે છે એકદમ સરસ છે હા બહુ સરસ મજા આવી આજે મારો નંબર પહેલો આવ્યો છે આજે બહુ ખુશી છે મને આજે આપણે છે ને બધા જયારે મોટા થઈએ ને જેમ જેમ માણસ મોટો થાય ને ત્યારે પછી એના જીવનમાં ઘણા બધા પ્રસંગો આવે જેના કારણે માણસના જીવનમાં ક્યારેક નિરાશા આવે બધું થાય ત્યારે રમત છે ને એ જીવનને આનંદથી ભરી નાખે છે એમ તો આપણે બધા અહીંયા રમ્યા એટલે ખરેખર ખૂબ જ મજા આવી એમ આવી રીતે આપણે વડીલો ના રમતા હોઈએ બાળકો રમે યુવાનો કદાચ રમે સ્વાધ્યાયમાં યુવા કેન્દ્રો ખોલ્યા છે એમાં ઘણી વખત રમત હોય પણ આવી સરસ રમત દાદા દાદીઓ પણ રમે એવું ખરેખર અહીંયા મળ્યું એમ અને એનો ખૂબ જ આનંદ માણ્યો એમ એટલે જેમ પેલા બેને કીધું ને કે અમે હું એમ જ કહું છું ખાલી કે અમને એક વખત ન બોલાવો વર્ષમાં બે વખત બોલાવો તે મને પણ એમ લાગે છે કે ફરી ફરી જો તમે બોલાવશો તો અમને એનો આનંદ મળશે આવી સરસ રમતો રમશું અને રમત છે ને એમાં માણસ ખોવાઈ જાય એમ કે છે ને કે ભગવાનને પામવું હોય ને તો એનો ઉપાય શું તો ભગવાન છે ને ભગવાન એણે આખી સૃષ્ટિની રચના કરી એક એક પોકાર અને મારા દક્ષ મારા પુત્રો છે ને દક્ષ છે એ અહીંયા ભણે છે અમે તમે જે અમને આ બોલાવ્યા ખરેખર આ રમત રમાડી એમાં પણ અમને બહુ આનંદ આવ્યો અને અમે તમારું આ બધું સ્કૂલનું આ બધું જોયું એથી અમને ખરેખર એટલો આનંદ થાય છે કે તમે અમને જેમ દેને કહ્યું માતાએ કહ્યું એમાં ખરેખર હું એ પણ એમ કહું છું કે વર્ષમાં એક વખત બોલાવો કે એથી બે વખત બોલાવશો તો બહુ મજા આવશે એમ બાકી અમે જે અહીંયા આવ્યા તે બદલ અમે તમારો સૌનો આભાર માનીએ છીએ કે ખરેખર તમે મહેનત કરી છે એમ બાપુજી માય નેમ ઇઝ રિયા જાવે જાવે મગલ જુનિયર કેજી કિસકા રોલ કિયા આપને અચ્છા બોલો બેટા બોલો માય નેમ ઇઝ આફરીન કેસલે બોલો ગ્રાન્ડ પેરેન્ટ્સ ને મિસ કે બોલોગે માય નેમ ઇઝ દાડા બનાંગ क्या नाम है आपका वैदिक क्या रोल है आपका मैं दादा बनाऊं दादा बनाऊं किसके दादा बने हो बच्चों के शांति जूनियर आपका नाम क्या है आपका नाम क्या है तारा नाम बोलो धन्य माय नेम इज सना Today we are celebrating Samapan, that is Grandparents Day.
ये शांति जूनियर स्कूल है, यहाँ आई एम अ सेंटर हेड जो कि चिरिपाल ग्रुप ऑफ कंपनीज की एक ब्रांडेड स्कूल है। एक साल पहले ही आई है, काफ़ी जगह पे इसके स्कूल्स भी हैं। दो साल में इसने काफ़ी अपना स्कूल की ओपनिंग कर ली है। फिलहाल अभी ये भुज में है, मुंद्रा में है, आदिपुर में है, गांधीधाम और अंजार में इट्स गोना ओपन रिसेंटली। वहाँ पे फ्रेंचाइजी अप्रूव हो गई है, बस थोड़े ही टाइम में इट विल ओपन। एंड समर्पण आज ग्रैंड पेरेंट्स डे हमने इसलिए सेलिब्रेट किया है क्योंकि सब जगह पेरेंट्स डे सेलिब्रेट किया जाता है, टीचर्स डे सेलिब्रेट किया जाता है, लेकिन ग्रैंड पेरेंट्स के साथ इंटरेक्ट करने का टाइम बहुत ही कम मिलता है। और ग्रैंड पेरेंट्स बहुत ही एक्साइटेड होते हैं अपने ग्रैंड चिल्ड्रन के साथ टाइम स्पेंड करने के लिए, इसलिए आज हमने ये डे फिक्स किया है कि क्यों ना हम ग्रैंड पेरेंट्स को भी उनके ग्रैंड चिल्ड्रन के साथ बुलाएं। और आपने देखा कि जैसे ग्रैंड चिल्ड्रंस जो सारे थे वो ग्रैंड पेरेंट्स के गेटअप में आए थे और सबने गेम्स खेली, सबको बहुत ही मजे आए। वैसे हम सोच रहे थे साल में एक ही बार सेलिब्रेट करेंगे, लेकिन सारे ग्रैंड पेरेंट्स को इतने मजे आए कि अब हम सोच रहे कि शायद साल में दो बार हम करेंगे। श्रद्धा सुमन सेठ श्री वासुदेव रामदास ठक्कर 1949 થી 2009 આપ મોક્ષગામી થયા તેને 3 વર્ષ પૂર્ણ થાય છે, પરંતુ સ્નેહ વિના લાગણીના સંબંધોની રૂએ અમારા સૌના હૃદયમાં સદૈવ સ્મૃતિ બની અને આપ વસી રહ્યા છો। શોકાતુર નરેશ સમૈયા, સપ્રેમ શ્રદ્ધાંજલિ સેઠ શ્રી વાસુદેવ રામદાસ ઠક્કર 1949 થી 2009 આપની અણધારી વિદાયને 3 વર્ષ પૂર્ણ થયા। આપની જીવન યાત્રા થકી અમે સૌ જીવતા શીખ્યા છીએ અને આપની સ્મરણ યાત્રા અમારા જીવન અને મનને નિરંતર સ્નેહથી હજુએ ભીંજવ્યા કરે છે અને ભીંજવતી રહેશે। પૂર્વી ગ્રુપ અરુણાબેન વાસુદેવ ઠક્કર, નિશાંત વાસુદેવ ઠક્કર, આરતી નિશાંત ઠક્કર, પૂર્વી દીપક ઠક્કર, દીપક પ્રવીણભાઈ ઠક્કર, પ્રિયા હરિયક્ષ, યુવરાજ સાકરબેન રામદાસ ઠક્કર પરિવાર। મુંદ્રા અને માંડવી તાલુકાનો ગરીબ મેળો મુંદ્રાના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયો, 2200 જેટલા લાભાર્થીઓને સહાય આપવામાં આવી। આ ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ ગરીબ કલ્યાણ મેળામાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, ટૂલકીટ તથા ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ મેળાને સફળ બનાવવા માટે રાજ્યના માજી કેબિનેટ મંત્રી અને સ્વર્ણિમ ગુજરાત યોજનાના ચેરમેન તથા પ્રવક્તા આઈકે જાડેજા ખાસ ઉપસ્થિત રહી અને ગરીબ કલ્યાણ મેળામાં માર્ગદર્શન આપ્યું હતું। આ ગરીબ કલ્યાણ મેળામાં અંજારના ધારાસભ્ય નિમાબેન આચાર્ય, માંડવીના ધારાસભ્ય મંગલદાદા, મુંદ્રાના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ઉપપ્રમુખ છાયાબેન ગઢવી, વિશ્રામભાઈ ગઢવી, અશોકભાઈ મહેશ્વરી, દિલીપભાઈ ગોર, કેશુભાઈ પારસિયા, ધર્મેન્દ્ર જેસર, અધિક કલેક્ટર નેમાએ હાજરી આપી હતી। આ ગરીબ કલ્યાણ મેળાને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરોએ ખડે પગે હાજર રહી 100 લાભાર્થીઓને આ માંડવી અને મુંદ્રા તાલુકાના અને માંડવી શહેરના લાભાર્થીઓને આજે લાભ મળ્યો છે। માનનીય નરેન્દ્રભાઈએ જે આ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી છે એ બહુ સારી શરૂઆત છે, આમ જનતા એને વખાણે છે। આજે વહેલી સવારનો 9:30 કાર્યક્રમ હોવા છતાં બધા લાભાર્થીઓને એક જ જગ્યાએથી બજેટિયાઓના વગર બધી સગવડ મળે એ ખરેખર દેશ અને રાજ્ય માટે મહત્વનો અને સારો નિર્ણય છે ગરીબ પ્રજા માટે। આજે અમે બધા અહીંયા આવ્યા હતા, 2200 જેટલા લાભાર્થીઓને 400 લાખ રૂપિયા જેટલી સહાય આજના ગરીબ કલ્યાણ મેળા દ્વારા કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતના છેલ્લા 1.5 વર્ષમાં ગરીબ કલ્યાણ મેળાઓ જે યોજાય એ ગરીબ કલ્યાણ મેળામાં 85 લાખ જેટલા લાભાર્થીઓને 13,000 કરોડ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે। મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે માળખાકીય વિકાસની સાથે સાથે સામાજિક વિકાસને પણ અગ્રિમતા આપવા માંગે છે અને સામાજિક વિકાસ એટલે બધા જ સમાજની ઉન્નતિ, ગરીબ મધ્યમ વર્ગના પરિવારને, આર્થિક રીતે નબળા વર્ગના પરિવારને કોઈને કોઈ યોજનાનો લાભ મળે, બિચારા બાપડાનો બને અને યોજના થકી એને સ્વાવલંબી બનાવવાનું એક આગવા પ્રકારનું કાર્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે। બીજી બાજુ કેન્દ્રની કોંગ્રેસની સરકાર ગુજરાતને અનેક પ્રશ્ને અન્યાય કરી રહી છે। શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશ ખબર,
ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી તેમજ ટાઈપ ડી દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા, એટલું જ નહીં ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્ય સભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીના તમામ જિલ્લાના પ્રમુખોની વરણી કરાઈ. કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે અરુણભાઈ વચ્છરાજાનીની પસંદગી કરાઈ. આજે કચ્છ જિલ્લા પરિવર્તન પાર્ટી તરફથી 17 જિલ્લાઓમાં પક્ષના પ્રમુખોની નિમણૂક કરતી જાહેરાત કરાઈ છે. કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે. જે પક્ષના અધ્યક્ષ તરીકે મોરબી શ્રી કેશુભાઈ હોય અને જેના માર્ગદર્શક તરીકે સુરેશભાઈ, ડૉક્ટર એ કે પટેલ, ગોધનભાઈ હોય, એ ટીમમાં કામ કરવાનું મને ગૌરવ છે. સંગઠન સાથે અને સંગઠનની કામગીરી સાથે છેલ્લા 4 દાયકાથી સંકળાયેલો છું, એટલે બહુ નજીકના ભવિષ્યમાં અમે સમગ્ર જિલ્લામાં ગુજરાત પરિવર્તન પાર્ટીનું નેટવર્ક ઊભું કરી શકીશું. લોકોમાંથી, કાર્યકર્તાઓમાંથી બહુ સારો પ્રતિસાદ મળે છે અને અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં જ એક અસરકારક નેટવર્ક સમગ્ર જિલ્લામાં આ પક્ષનું ઊભું થઈ જશે. અમો આ કાર્યક્રમના ભાગરૂપે આખા જિલ્લામાં સોમવારથી એક જાહેરમાં સભ્ય નોંધણી ઝુંબેશની શરૂઆત કરી રહ્યા છીએ. આ અંગેની યોગ્ય જાહેરાત લોકો સુધી આગામી દિવસમાં થઈ જશે. ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. કોઈ પણ બીમારીની આયુર્વેદિક સારવાર માટે હવે ભુજમાં જ ઉપલબ્ધ એવી એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ એટલે પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ક્ષારસૂત્ર કે પંચકર્મ જેવી બીમારીની સારવાર માટે જાણીતી હોસ્પિટલ. હરસ, મસા, ભગંદરમાં આયુર્વેદિક સરળ અને કાયમી રાહત આપતી ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર. સ્ત્રી પુરુષના તમામ રોગો માટે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર. ચામડીના તમામ રોગો, સંધિવા, આમવાત, મણકાનો દુખાવો, લકવા, માનસિક રોગો, કોલાઇટિસ, સોરિયાટિસ, સોરિયાસિસ જેવા હઠીલા જૂના રોગોને જડમૂળથી નાશ કરતી હોસ્પિટલ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. નસ્ય, શિરોધરા, કટિબસ્તી, જાનુબસ્તી, મસાજ, સ્ટીમ બાથ જેવી પંચકર્મને લગતી સારવાર ઉપલબ્ધ. સંપૂર્ણ બોડી મસાજ અને સ્ટીમ બાથ તથા લેડીઝ માટે લેડીઝ સ્ટાફ ઉપલબ્ધ. વજન વધારવા તેમજ ઘટાડવા માટે આયુર્વેદિક સારવાર. સ્વસ્થ વ્યક્તિ માટે બોડી સર્વિસ પ્રોગ્રામ તથા રિલેક્સિંગ માટે ના અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ. સમય સવારે 9-1, સાંજે 5-9. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ, હોટેલ સેફ્રોન સામે, બેંક ઓફ ઇન્ડિયા ઉપર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9427434580. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. બચપન પ્લે હાઉસના નાના ભૂલકા ભુજના ફાયર સ્ટેશનના પ્રવાસે પહોંચ્યા. આગ ઓલાવવાના ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યા. આજે બચપન સ્કૂલ ફંફકારનગરના નાનકડા છોકરાઓ ફાયર સ્ટેશનના પ્રવાસે આવેલા છે ને ગઈકાલે જ અમારો બધો પ્રોગ્રામ નક્કી થયો. પ્રિન્સિપાલ સાહેબે પરમિશન માંગી કે ભાઈ છોકરાઓ છે, શનિવારનો દિવસ છે, તો તમારા ફાયર સ્ટેશનની મુલાકાત લેશે તો જરાક એ લોકોને બધો ફાયર સ્ટેશન બતાવજો ને આગ વિશે જેટલી જાણકારી હોય એ પ્રમાણે આપજો. અમે અત્યારે ફવારથી તૈયારી કરી અમારી ભરપૂર ને છોકરાઓને ખૂબ જ મજા આવી. થોડોક પ્રવાસ એવો થઈ ગયો, આગ પણ લગાડી ને આગથી કેવી રીતે બચવો, આગ કને નહીં જવાનું, પાણી પાસે નહીં જવાનું, કારણ કે છોકરા નાના છે એટલે એ લોકોને બહુ સમજણ હોય નહીં, એટલે આપણે એ લોકોને પ્રાથમિક રીતે સમજાવીએ કે આગ
આગ અને પાણી ત્યાં મેફા દૂર રહેવાનો, એની પાસે નજીક ક્યારે નહીં જવાનો. અત્યારે છોકરા ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે ફાયર સ્ટેશનમાં, થોડોક પ્રવાસ એવો કરો. ગાડીમાં પણ એ લોકોને પ્રવાસ કર્યા, ગાડીની બીક બતાવી દીધી કે ભાઈ આવી રીતે ગાડી આગથી કોઈ ડીફે લાગે તો આગ પાસે નહીં જવાનો, આ ગાડી આગમાં કામ કરતી હોય છે. એ રીતનો છોકરાઓને એના સાથેના જે શિક્ષકો આવેલા એ લોકોએ ફાત ફકાર પૂરો આપ્યો છે અને આરામથી બધો એ પ્રવાસ એ લોકો છોકરાઓ માણે છે ને અત્યારે પ્રોગ્રામ બધો ચાલુ જ છે. स्कूल से फील्ड ट्रिप लेकर फायर स्टेशन पर आए हुए हैं. यहाँ फील्ड ट्रिप हमारा हेतु यही है कि बच्चों को यहाँ हम सेफ्टी रूल बता सके, जैसे कि आग लगी हो तो आग को कैसे बुझाते हैं, किसको कांटेक्ट करते हैं, यह सब बच्चों को हम सेफ्टी रूल्स बताने आए हुए हैं. यहाँ की फील्ड ट्रिप में हमने हमारे साथ जो यहाँ के कर्मचारी हैं उन्होंने हमें इतना सहयोग दिया है और हमारे को बहुत ही अच्छी तरह से यहाँ पर सब एक्सप्लेन किया है. भारत उत्सव 2012 ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અદ્વિતીય હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. પ્રવેશ ફી ઉપર બમ્પર ઇનામ, નેનો કાર અને 100 આશ્વાસન ઇનામ. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2012. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઈટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનૌ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ખુર્જા યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, હરિદ્વાર યુપી, કલકત્તા, વેસ્ટ બંગાળ, ચંદીગઢ, રાજકોટ. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ, માટી કલાનો અદ્ભુત ખજાનો. બમ્પર ઇનામ, નેનો કાર, આશ્વાસન ઇનામ. દરરોજ 5 ડ્રો, રવિવારે 10 ડ્રો. તમામ ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ 33% પણ વધારે. ભારતના હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન. ફેન્સી માર્બલના ફેન્સી મંદિરો. તારીખ 30 જાન્યુઆરી 2012 થી 15 ફેબ્રુઆરી 2012 સુધી જ તો એકવાર મુલાકાત લેવાનું ચૂકશે. જ્યુબિલી ગ્રાઉન્ડ, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી. સંપર્ક 9377449343. ભારત ઉત્સવ 2012. હવે ભુજમાં દાંત તથા પેટના તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર માટે કોમ્પ્યુટરાઇઝ એક્સરેની દંત સારવારની અદ્યતન હોસ્પિટલ એટલે નવકાર ડેન્ટલ કેર. યોર સ્માઇલ ઇઝ અવર સક્સેસ. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવકાર ડેન્ટલ કેરમાં દંત ચિકિત્સાની લેટેસ્ટ ફેસિલિટી ઉપલબ્ધ છે. દાંત પર ફિક્સ કવર બેસાડવાની સુવિધા, મેટલ, સિરામિક, ઝરકોનિયાની દાંત બેસાડવાની સારવાર, દર્દીને ફાવી જાય તેવી વિવિધ મટીરિયલ્સમાં 32 પણ ઉપલબ્ધ સ્ક્રૂ પદ્ધતિ દ્વારા ફિક્સ દાંત બેસાડવાની સુવિધા, ચાંદી પુરાવી તથા દાંતના કલર જેવું, જડબામાં થતી ગાંઠ તથા રસોડીની પણ સારવાર, દાંતની સફાઈ માટે અદ્યતન અલ્ટ્રાસોનિક સ્કેલર મશીન, દાંત પરના દાગા દૂર કરવા બ્લીચિંગ ટ્રીટમેન્ટ, દાંત પર ડાયમંડ બેસાડવાની સુવિધા. એટલું જ નહીં, નાના બાળકોના દાંત સડી ગયા હોય કે હાલતા હોય તો તેની ઉત્તમ સારવાર, વાકા ચૂંકા દાંતને તાર વડે સીધા કરવાની સારવાર, બંધ થઈ ગયેલું મોઢું ખોલવાની સારવાર. નવકાર ડેન્ટલ કેરમાં. નવકાર ડેન્ટલ કેર, ડોક્ટર અંકિત દોશી, BDS, ડેન્ટલ સર્જન. સ્થળ રાજવી ફર્નિચરની બાજુમાં, લાલ ટેકરી, ભુજ, કચ્છ. ડોક્ટર અંકિત દોશી, મોબાઈલ 9409070040. નવકાર ડેન્ટલ કેર. કેન્દ્ર સરકારે ડીઝલમાં 5 રૂપિયાનો વધારો કરતા ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કરી અને સૂત્રોચ્ચાર સાથે પુતળા દહન કર્યું. યુપીએ સરકાર જે ડીઝલમાં 5 રૂપિયા અને રાંધણ ગેસની સબસિડી નાખી અને પ્રજાને જે ત્રસ્ત કરી રહી છે, સરકાર પોતે ભ્રષ્ટાચારમાં મરસ છે અને પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે. જ્યારે આ ગવર્નમેન્ટ સત્તા ઉપર આવી ત્યારે લોકોને મૂર્ખ બનાવ્યા હતા કે 100 દિવસમાં અમે મોંઘવારી ઘટાડશું, એની બદલી આજે 1000 દિવસથી પૂરા કરી રહી છે અને 100 ગણી મોંઘવારી વધી રહી છે. એના વિરોધમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી મનમોહન સિંહનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ગઈકાલે કોંગ્રેસ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ડીઝલની અંદર 5 રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. આના કારણે
આખા દેશનું અર્થતંત્ર ઉપર એની અસર પડશે, ખાસ કરીને વાહન વ્યવહાર મોંઘો થવાના કારણે તમામ ક્ષેત્રની અંદર મોંઘવારી વધશે. એક તો આમ પણ દેશની જનતા મોંઘવારીથી પીસાઈ રહી છે, એવામાં એના ઉપર આ બીજી વધારાની મોંઘવારીનો માર આ નિર્દયી કોંગ્રેસ દ્વારા નાખવામાં આવ્યો છે. એક સાથે 10% જેટલો ભાવ વધારો આજ દિવસ સુધી ક્યારેય ન થયો હોય એટલો ભાવ વધારો, કમરતોડ ભાવ વધારો, જેના કારણે દરેક ક્ષેત્રની અંદર એ ખેતીનું ક્ષેત્ર હોય, એ ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ હોય, એ તમામ ક્ષેત્રની અંદર આ મોંઘવારીની અસર થવાની છે. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા આ મોંઘવારીના રાક્ષસને પૂતળા દહન કરવાનો કાર્યક્રમ હતો. અમારી માંગણી છે કે આ દેશની જનતાનો વિચાર કર્યા વગર જે રીતે એક સાથે 5 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો છે એ તાત્કાલિક આ સરકાર પાછો ખેંચી લે, અન્યથા આ ગુજરાતની જનતાએ મનની અંદર નક્કી કરી લીધું છે, આવનારી ચૂંટણીની અંદર એ કોંગ્રેસ ઘરે જવાની તૈયારી રાખે. ગુજરાતના ત્રીજા મોરચાએ પણ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરી અને સૂત્રોચ્ચાર કર્યા અને ગુજરાતમાંથી ડીઝલ પરના વેટ દૂર થાય તે બાબતે પણ વિરોધ કર્યો. ભારતની કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા ડીઝલ અને અન્ય વસ્તુમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ભારતની ગુજરાતની જનતા માટે અસહ્ય મોંઘવારી છે, અસહ્ય ભાવ વધારો છે. આજે સરકાર ઉપર જે પ્રતિનિધિત્વ કરનારા લોકો છે, વિધાનસભાની અંદર, સંસદની અંદર જે પણ મિત્રો બેઠા છે એ સાચા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ છે, અર્થાત પ્રજાની ચિંતા કરનારા લોકો છે. પણ આ બધા જ મિત્રો પ્રજાની ચિંતા કરવાનું ભૂલી ગયા છે, માત્ર પોતાની ચિંતા કરવામાં લાગેલા છે. સરકાર દ્વારા ગઈકાલે આ દેશની જનતા ઉપર ડીઝલમાં પ્રતિ લીટર 5 રૂપિયા લેખે જે વધારો ઝીકાયો છે તેને કારણે સામાન્ય જનજીવન ઉપર, રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ ઉપર એક અસહ્ય ભાવ વધારો દેખાઈ રહ્યો છે. આદિપુર, માનુકવા અને નખત્રાણામાં અકસ્માતો સર્જાયા જેમાં મૃત્યુનો આંક 3 પહોંચ્યો. ભુજની સરકારી હોસ્પિટલમાં લોકોની ભીડ જામી. કચ્છમાં અકસ્માતોનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે બપોર સુધીમાં અલગ અલગ 3 શહેરોમાં અકસ્માતોના બનાવ બન્યા છે. આદિપુરમાં કમલેશ પટેલ નામનો યુવાન એક્ટિવાથી પુરપાટ સ્પીડે જઈ રહ્યો હતો ત્યારે સામે રહેલા થાંભલામાં અથડાતા યુવાનને ઈજાઓ થતા ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આજે વ્યક્તિ પાસે સમય નથી તેથી ઝડપની લાયમાં તે અકસ્માતને નોંધરે છે. બીજો બનાવ માનકુવા હાઈવે રોડ પર બન્યો હતો. બાઇક પર જઈ રહેલા 2 યુવાનો સામેથી આવેલી ટ્રક સાથે અથડાતા રાવજી કોહલી નામના 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બીજાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્રીજા બનાવમાં નખત્રાણા હાઈવે પર માતાના મઠથી આવી રહેલી લક્ષબસ ટ્રક સાથે અથડાતા બસમાં બેઠેલા પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 2ના મોત નીપજ્યા હતા અને હરિલાલ જેઠાલાલની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે ભુજ જીકે હોસ્પિટલમાં લવાઈ હતી. મારું નામ સલીમ અહેમદ સમેજા છે. હું રિક્ષાનો છકડા ડ્રાઈવિંગનો ધંધો કરું છું, માટે અમે સ્ટેન્ડમાંથી ઊભા હતા ત્યારે એક ટ્રક ચાલક, જેના નંબર મને પૂરી ડિટેલ નથી મારા કને, એ બેદરકારીપૂર્વક ચલાવતો હતો અને હોન્ડા ટ્રકના પૈડા નીચે ભરત ખીમજી સીજુ તથા રવજી ઇબ્રાહીમ કોડી એ આવી ગયા અને તત્કાળ મોત રવજી ઇબ્રાહીમ કોડીનો ત્યાં ઘટના સ્થળે થઈ ગયેલો અને ભરતને અમે લોકો સારવાર અર્થે પહેલે 108 ફોન કર્યો અને હેલ્પ સારું અમે છકડામાં લઈ ને આવ્યા. મિર્ઝાપર પેટ્રોલ પંપ ઉપર અમને 108 મળી, અમને શિફ્ટ કરી દીધા, અહીંયા લોકો પહોંચાડી અને ગામનો નવ યુવાન સર્કલ અહીંયા આવી અને જેટલી બની શકે એટલી મદદ કરીએ છીએ. અમે માતાના મઠથી આવતા હતા ભુજ તરફ, ગાંધીધામ તરફ, ને વચ્ચે સામી ગાડીવાળી ઠોકી એમ
લક્ઝરી બસ ને 56 જણા હતા એના અંદર, બે બોડી ઓફ થઈ ગઈ અંદર. તો દર્શક મિત્રો આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે સોમવારે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો, આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.